YouTube के बेल आइकन को बजाना ना भूलें हमारे लेटेस्ट अपडेट्स के लिए। सावली तालुकाना बादरवागा में आज रोज गामनी प्रजानो स्वर्गीय उत्थान निरामय स्वास्थ्य ने संपूर्ण सुगाकारी माटे सुनियोजित कार्यना लोकार्पणनो कार्यक्रम योजायो। सावली तालुकाना बादरवागा में आज रोज बहुजन हिताय बहुजन सुखाय ने ध्यान में राखी गामनी प्रजाजनोना स्वर्गीय उत्थान निरामय स्वास्थ्य ने संपूर्ण सुखाकारी माटे सुनियोजित कार्यना लोकार्पण में લાયન્સ ક્લબ ઓફ બરોડા મેન દ્વારા ઘરે ઘરે પાણીના બબલનું વિતરણ તથા 15 જેટલા સિલાઈ મશીન મૂકી સીવન ક્લાસનું ઉદ્ઘાટન તથા શિક્ષણ તાલીમ કેન્દ્ર પાણીની ટેન્કર અને આખા ભાદરવા ગામે ખાતે 3 મિનરલ આરો પ્લાન્ટનું લોકાર્પણ કોક કેમિકલ ટેકનોલોજી ગ્રુપ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગામ લોકોમાં જે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગામના પરિવારો માટે 450 જેટલા શૌચાલયો તથા વડોદરા જિલ્લા પંચાયત દ્વારા પાણીનો બોરવેલનું આજરોજ લોકાર્પણ કરી ભાદરવા ગામને સારી એવી પ્રગતિએ પહોંચાડી ગામના સરપંચ મહેન્દ્રસિંહે પોતાનું પ્રભુત્વ બતાવ્યું હતું। આજ રોજ ભાદરવા ગામમાં લોકહિતના કાર્યો માટે જુદી જુદી કંપનીઓ દ્વારા લોકહિતના કાર્યો માટે લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવેલો। કોક કેમિકલ ટેકનોલોજી ગ્રુપ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ભાદરવા ગામને 3 આરો પ્લાન્ટનું આજે લોકાર્પણ રાખેલું। ત્યારબાદ 450 નંગ શૌચાલય સ્વચ્છ ભારત અભિયાન હેઠળ દરેક ઘરને શૌચાલયની વ્યવસ્થા મળી રહે તે માટે પણ 450 શૌચાલય કોક કેમિકલ ટેકનોલોજી દ્વારા કરવામાં આવે છે। 1 કરોડને આશરે 10 લાખ રૂપિયાના કામ કોક ટેકનોલોજી પ્રાઇવેટ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે અને આજરોજ તેના એચઆરના હેડ તિલકકર સાહેબ પણ હાજર રહેલા। ત્યારબાદ લાયન્સ ક્લબ ઓફ બરોડા મેઇન દ્વારા જેઓ પ્રેસિડેન્ટ છે ડૉક્ટર અશ્વિન શાહ, જેઓ ભાદરવાના જ વતની છે, તેઓના દ્વારા પણ ભાદરવા ગામને સીવન ક્લાસના સંચાલિત ટ્રેનિંગ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું। 6 મહિના સુધીનો ટોટલ જે બહેનોને પગાર ચૂકવવાનો છે, જે શીખવાડશે બહેનોને, તે પણ લાયન્સ ક્લબ ઓફ બરોડા દ્વારા એનો ખર્ચો પૂરો પાડવામાં આવશે। ત્યારબાદ દરેક ઘરદીઠ ભાદરવાના તમામ ઘરોને દરેક ઘરદીઠ પાણીનો એક એક જાર આપવામાં આવ્યો લાયન્સ ક્લબ ઓફ બરોડા દ્વારા। ત્યારબાદ જીઆર પગેસ હાઈસ્કૂલમાં શૌચાલયનું નવીનીકરણ કરવામાં આવ્યું। ત્યારબાદ વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો અને જિલ્લા પંચાયત ઘનશ્યામભાઈ પટેલ હસ્તક, જેઓ 4 મહિના પહેલાં ભાદરવા મુકામે આવેલા અને બહુ ઓછા લોકો હોય રાજકારણમાં જેઓ વાયદો કરીને વાયદો નિભાવતા હોય એવા, તો એવા ઘનશ્યામભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન આપીશ કે 4 મહિના પહેલાં એવું કહીને ગયેલા કે પાણીનો બોરવેલ હું ભાદરવા ગામમાં બનાવી આપીશ અને પાણીની એક ટેન્કર આપીશ, તો 4 જ મહિનાની અંદર એ બંને કામ આજે પૂર્ણ કરેલા છે તેઓએ। તેથી ઘનશ્યામભાઈ પટેલ જિલ્લા પ્રમુખનો પણ ખૂબ ખૂબ આભાર। ત્યારબાદ કોક કેમિકલ ટેકનોલોજી દ્વારા 1 કરોડને 10 લાખ રૂપિયાનું કામ ભાદરવા ગામને આપવામાં આવ્યું તે બદલ કોક કેમિકલ ટેકનોલોજીનો પણ ખૂબ ખૂબ આભાર, ખાસ કરીને તિલકકર સાહેબ, સંતોષભાઈ છાસઠિયા સાહેબ, જીગરભાઈ સાહેબ, આ બધાએ કોક કેમિકલ ટેકનોલોજીએ જે ભાદરવા ગામને લોકહિતના કાર્ય માટે મદદરૂપ થયા તે બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર। લાયન્સ ક્લબ ઓફ બરોડા દ્વારા જે આશરે 7-8 લાખ રૂપિયાના જે કામ કરવામાં આવ્યા તે બદલ તેઓનો પણ દિલના અંતરપૂર્વક ખૂબ ખૂબ આભાર અને અશ્વિનભાઈ ડૉક્ટર શાહ, જેઓ ભાદરવાના જ વતની છે, જેઓ પ્રેસિડેન્ટ છે લાયન્સ ક્લબ ઓફ બરોડા મેઇનના, તેઓનો પણ ખૂબ ખૂબ આભાર અને ભાદરવા ગ્રામજનો આજરોજ જે ઉપસ્થિત રહ્યા, આજુબાજુ ગામોના સરપંચ જે ઉપસ્થિત રહ્યા, ગામના વડીલો, યુવાનો, માતાઓ, બહેનો સર્વ ઉપસ્થિત રહી જે લોકહિતના કાર્યોમાં ભગીરથ સાથ અને સહકાર આપ્યો તે બદલ ભાદરવા ગામના સૌ આગેવાનોનો, સૌ યુવાનોનો, સૌ વડીલોનો, સૌ માતાઓનો, સૌ ભાઈઓ અને બહેનોનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। સાવલી ભાદરવાથી બલદેવ સોલંકીનો રિપોર્ટ, GNA ગુજરાત।